નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રુદ્ર એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે અતિ મહત્વનો ટોપિક કહી શકાય એવા વિરામચિહ્નો વિશે વાત કરીશું. તો જોઈએ કે વિરામ એટલે અટકવું અને ચિહ્ન એટલે સંકેત. ઘણા વિદ્યાર્થીઓ છે એ વિરામચિહ્નો જ્યારે બોલે છે ત્યારે ખોટું ઉચ્ચારણ કરતા હોય છે. ચિહ્નો શબ્દ બોલે છે, હ છે એ હલંત છે એટલે ચિહ્નો એવું બોલવાનું છે. નને આખો બોલવાનો છે, હને આખો નથી બોલવાનો, બરાબર. તો અહીંયા વાત કરીએ કે વાક્યમાં આરોહ અવરોહ લાવવા, અર્થની સ્પષ્ટતા લાવવા કે અટકવા માટે વપરાતા સંકેતો એટલે વિરામચિહ્નો. જો આપણને ક્યાં અટકવું, વાંચતા વાંચતા જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે ક્યાં અટકવું જોઈએ એ પણ ઘણીવાર આપણને ખબર નથી. આમ કહેવાય છે ને કે વિદ્યાર્થીને સરસ મજાનું વાંચતા આવડી જવાથી કડકડાટ વાંચે છે એને વાંચન નથી કહેવાતું, પણ આરોહ અવરોહ સાથે વાંચન થાય અને જ્યાં વિરામચિહ્નો મૂકવામાં આવ્યા છે ત્યાં અટક સ્થાન છે, ત્યાં અટકવાનું છે, થોડોક વિરામ લેવાનો છે, એટલા માટે આ બધા વિરામચિહ્નો છે એ ભાષાની અંદર એનો પ્રયોગ કરવામાં આવ્યો છે, બરાબર. તો આપણે જોઈએ તો એની અંદર કેવા કેવા વિરામચિહ્નો છે, તો કે પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, અર્ધવિરામ છે, બરાબર, કાકપદ ચિહ્ન છે, હિન્દીમાં જેને હંસપદ આપણે કહીએ છીએ, તો એવા ઘણા બધા વિરામચિહ્નો છે, ગુરુરેખા છે, બરાબર. તો આવા ઘણા બધા વિરામચિહ્નો છે એ ગુજરાતી ભાષાની અંદર વપરાયા છે. તો વિગતે આપણે હવે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલું વિરામચિહ્ન છે પૂર્ણ વિરામ, બરાબર. તો હવે પૂર્ણ વિરામ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, હું તો ઘણીવાર વિદ્યાર્થીઓને ક્લાસની અંદર ભણાવતી વખતે કહું છું કે આપણે વિદ્યાર્થી મિત્રોને એક એવી કુટેવ પડી ગઈ છે કે સ્પીડથી લખતા હોય એટલે પેન છે ત્યાં અટકી જાય છે અને ટપકું થઈ જાય છે અને એ ટપકાને આપણે પૂર્ણ વિરામ કહીએ છીએ. પણ દરેક વખતે મિત્રો પૂર્ણ વિરામ જ આવે એવું જરૂરી નથી, બરાબર, એવું જરૂરી નથી. ક્યાંક અલ્પવિરામ આવે છે, ક્યાંક અર્ધવિરામ આવે છે, ક્યાંક ગુરુરેખા આવે છે, ક્યાંક લઘુરેખા આવે છે, તો એ કેવી રીતે વપરાય છે એનો પણ આપણને વ્યવસ્થિત રીતે ભાષાની દૃષ્ટિએ ખ્યાલ હોવો જોઈએ. એટલે સૌથી પહેલાં પૂર્ણ વિરામ બોર્ડની અંદર વ્યવસ્થિત રીતે ધ્યાન દેજો મિત્રો, વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણ વિરામ છે એ મુકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે આજે સોમવાર છે, તો જો અહીંયા છે ત્યાં પૂર્ણ વિરામ મૂક્યું. આજે શાળાએ જવાનું નથી, તો ત્યાં પૂર્ણ વિરામ. રાત્રે બા અમને વાર્તાઓ કહેતા, તો પૂર્ણ વિરામ. રાષ્ટ્રપતિ આજે વિજ્ઞાન મેળાની મુલાકાતે આવશે. તો આ જેટલા ઉદાહરણો તમે જોયા છે તો ઉદાહરણના અંતમાં, એ વાક્યના અંતમાં આપણે પૂર્ણ વિરામ મૂક્યું છે. હવે જો વાક્ય પૂરેપૂરું આપણને અર્થસભર છે અને વાક્ય પૂરેપૂરું પૂર્ણ થઈ જાય છે અને એ વાક્ય પૂર્ણ થઈ જાય છે એટલે જ આપણે ત્યાં પૂર્ણ વિરામ મૂક્યું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે. બીજું છે કે વ્યાકરણની દૃષ્ટિએ વાક્ય પૂરું થતું ન હોય, જો ખાસ ધ્યાન દેજો મિત્રો, વ્યાકરણની દૃષ્ટિએ વાક્ય પૂરું ન થતું હોય પરંતુ વિચાર પૂરો થતો હોય ત્યાં આ ચિહ્ન મુકાય છે. ઉદાહરણ તરીકે તમે ક્યાં જાઓ છો, હાઈસ્કૂલે, તો જો અહીંયા આપણો વિચાર પૂર્ણ થતો હોય ત્યાં પણ આપણે પૂર્ણ વિરામ છે એ મૂકી શકીએ છીએ. એના પછીનું છે કે વાક્ય પૂરું ન થાય ત્યારે કદાપી પૂર્ણ વિરામ મૂકવું જોઈએ નહીં. ઉદાહરણ તરીકે જોઈ લઈએ કે તમે અમારા ઘેર, હું મારા ઘેર, તેઓ ત્યાં, તો જો વાક્ય અહીંયા પૂર્ણ નથી, બરાબર, સમજાયું. અને વાક્ય પૂર્ણ ન થાય ત્યાં આપણે પૂર્ણ વિરામ છે એ મૂકી શકતા નથી, બરાબર. એટલે ખાસ ધ્યાન દેવાનું છે મિત્રો કે જ્યાં વાક્ય પૂરું ન થતું હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું નથી. જ્યાં વાક્ય પૂરું થતું હોય, આપણો વિચાર પૂરો થતો હોય ત્યાં જ પૂર્ણ વિરામ છે એ મૂકવાનું છે, બરાબર. આગળ જોઈએ, બરાબર મિત્રો. એના પછી જોઈએ તો કે શબ્દ છે એ શબ્દના સંક્ષેપ રૂપ અથવા તો ટૂંકું રૂપ લખતી વખતે એ વિરામચિહ્ન છે એ મૂકાય છે. તો વિરામચિહ્નમાં કયું ચિહ્ન મૂકાય, તો કે પૂર્ણ વિરામ મૂકાય છે. જો શબ્દના સંક્ષેપમાં અથવા તો ટૂંકું રૂપ લખતી વખતે આ ચિહ્ન મૂકાય છે. ઉદાહરણ તરીકે
ची એટલે ચિરંજીવી આપણે ટૂંકમાં લખીએ ચી આપણે ખબર છે ને કે લગ્નની કંકોત્રીની અંદર આવું લખેલું હોય છે ચી રાજેશ ચી મહેશ ચી દિનેશ આવા બધા શબ્દો લખેલા હોય છે લગ્ન કંકોત્રી અંદર જેના લગ્ન હોય એનું નામ લખેલું હોય અને આગળ લખેલું હોય ચિરંજીવી એનું ટૂંકું રૂપ જ્યાં આવું ટૂંકું રૂપ મુકાતું હોય ત્યાં પણ પૂર્ણ વિરામ છે એ મુકાય છે સંવંત લખતી વખતે સં કરીએ છીએ ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે પૂજ્ય લખતી વખતે ખાલી પૂ લખીએ છીએ ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે પછી તારીખ લખતી વખતે ટૂંકું રૂપ લખીએ ત્યાં પણ આપણે વ્યવસ્થિત રીતે પૂર્ણ વિરામ છે મૂકી શકીએ છીએ તેના પછી તાક એટલે તાજા કલમ તો તાજા કલમને આપણે ટૂંકમાં લખવું હોય તો તા ક એમ કરીને આપણે તા પછી પૂર્ણ વિરામ અને ક પછી પૂર્ણ વિરામ છે મૂકી શકીએ છીએ બરાબર પછી રારા બરાબર તો એવી રીતે અહીંયા રારા છે તો રાજ રાજેશ્વરી એવી રીતે આખું ટૂંકું રૂપ છે એ આપણે મૂકી શકીએ છીએ પછી ઈસ સ તો ઈસવીસન તો ત્યાં પણ આપણે ટૂંકું રૂપ મૂકી શકીએ અસો એટલે અખંડ સૌભાગ્યવતી પપુ એટલે પરમ પૂજ્ય ધધુ એટલે ધુરંધર બરાબર તો આવા જે ટૂંકા રૂપ લખાય છે ગુજરાતી ભાષાની અંદર ત્યાં પૂર્ણ વિરામ મુકાતા હોય છે મિત્રો એના પછીની વાત કરીએ તો કે ક્રમાંક સૂચક આંકડાઓ છે અને સંક્ષેપો દર્શાવો તો અક્ષર કૌંસની બહાર મુકાયો હોય અને આંકડો કૌંસની બહાર મુકાયો હોય ત્યારે આ ચિહ્ન છે એ મુકાય છે ઉદાહરણ તરીકે એ પણ જોઈ લઈએ દાખલા તરીકે એક બે ત્રણ ચાર એમ આપણે અનંત સુધી આંકડાઓ જે લખીએ છીએ તેમાં પછી અ આ ઈ ઉ રૂ આપણે જેટલા સ્વર બોલીએ છીએ એ સ્વર જ્યારે આપણે લખીએ છીએ કૌંસની બહાર ત્યારે પણ ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો થોડીક યાદ રાખવાની બાબતો એ છે કે પુસ્તકના કે પ્રકરણના શીર્ષકો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એનું મથાળું નિબંધનું મથાળું અથવા પેટા વિષયનું જે શીર્ષક છે એ લખ્યા પછી પૂર્ણ વિરામ ન મુકાય જો આ ખાસ ધ્યાન રાખજો આપણે ઘણીવાર શું લખીએ છીએ કે જ્યારે આપણે શીર્ષક લખીએ છીએ પુસ્તકના પ્રકરણનું નામ લખીએ છીએ કે નિબંધનું મથાળું લખીએ છીએ ત્યારે પણ ઘણીવાર હાંસિયાની ઉપર વિદ્યાર્થી મિત્રો છે એ પૂર્ણ વિરામ મૂકી દેતા હોય છે પણ ત્યાં પૂર્ણ વિરામ મુકાતો નથી દાખલા તરીકે આપણે જોઈએ ઉદાહરણ તરીકે જોઈએ તો માનવીની ભવાઈ પ્રકરણ 5 કાવ્યનો આસ્વાદ લાડુનું જમણ અને ઘડતર બરાબર એવા તો ઘણા બધા પ્રકરણો આપણા ગુજરાતી સાહિત્યની અંદર આવતા હોય છે અને આ બધા જ્યારે પ્રકરણો આપણે ભાષાની અંદર જ્યારે ધોરણવાઇઝ ભણતા હોઈએ છીએ ત્યારે મિત્રો એની પાછળ પૂર્ણ વિરામ છે એ મુકાતું નથી બરાબર તો હવે તમને તરત જ ખ્યાલ આવ્યો હશે કે પૂર્ણ વિરામ છે એ કેવી કેવી જગ્યાએ મૂકવામાં આવે છે બરાબર એટલે એટલા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરી કે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાની અંદર જે વાત કરી આપણે તો એ તમારે ખ્યાલે રાખવાનું છે કે પૂર્ણ વિરામ ખરેખર ક્યાં મુકાય છે લાગટ બધી જગ્યાએ પૂર્ણ વિરામ છે એ મૂકી શકાતું નથી બરાબર તેના પછીનું બીજું વિરામ ચિહ્ન છે અલ્પવિરામ બરાબર તમને ખબર છે ને કે નીચે આપણે નાના એવા સાતડા જેવું કરીએ છીએ ઘણા વિદ્યાર્થીઓને તો વિરામ ચિહ્નો કોને કહેવાય એની પણ ખબર નથી હોતી મોટા ધોરણમાં પહોંચી ગયા પછી પણ જો અલ્પ એટલે આપણે કહીએ ને થોડુંક એવું નાનું એવું વાક્યમાં જ્યાં સહેજ અટકવું પડે સહેજ અટકવું પડે ત્યાં અલ્પ વિરામ મુકાય છે વાક્યમાં પ્રારંભે જો વાક્યના પ્રારંભે સંબોધન પછી આ ચિહ્ન મુકાય છે જો વાક્યની અંદર શું કરીએ છીએ આપણે પ્રારંભે એનો શરૂઆત કરીએ ત્યારે સંબોધન પછી આ ચિહ્ન મુકાતું હોય છે ઉદાહરણ જોઈ લે ધ્રુવ મહેમાનો માટે પાણી લાવને તો જો અહીંયા ધ્રુવ શબ્દ પછી આપણે અલ્પવિરામ મૂક્યું છે એટલે કોઈ એક ખાસ વ્યક્તિને કહેવામાં આવ્યું છે બીજું વાક્ય છે દાદા આજે એક વાર્તા કહેશો તો જો દાદા પછી આપણે સહેજ અટક્યા અને પછી એમ કહે છે કે આજે એક વાર્તા કહેશો મિત્રો તમને વ્યાકરણમાં મજા આવે છે ને તો જો બરાબર મિત્રો પછી આપણે સહેજ અટક્યા તો અહીંયા વાક્યના પ્રારંભે સંબોધન પછી અલ્પવિરામ છે એ મુકાય છે ઘણીવાર વિદ્યાર્થીઓને આપણે પરીક્ષાની ક્લાસની અંદર જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે વિરામ ચિહ્નો કેટલા છે તો થોડી વારમાં તો એ મૂંઝાઈ જાય છે અસમંજસમાં પડી જાય છે અને થોડી વાર પછી એકાદ વિદ્યાર્થી એકાદ વિરામ ચિહ્નોનું નામ આપે એટલે તરત જ એને ખબર પડી જાય છે કે આને વિરામ ચિહ્નો કહેવાય બરાબર એના પછીની વાત કરીએ તો કે વાક્યમાં ઘણા નામ વિશેષણ અવ્યય કે ક્રિયાપદ અથવા
ઉભ્યાન્વયી અવ્યય એક સાથે આવે ત્યારે આ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે જોઈએ તો કે નર્મદા, તાપી, સાબરમતી અને મહી ગુજરાતની મુખ્ય નદી છે. તો જો આપણે ક્યાં ક્યાં અલ્પવિરામ મૂક્યું એ તમને આ ઉદાહરણ ઉપરથી જ ખ્યાલ આવે છે. એના પછીનું જોઈએ, પ્રામાણિકતા, સાદાઈ, માનવતા અને ધીરજ એ સજ્જનના લક્ષણો છે. તો જો અહીંયા બધા લક્ષણોની વાત કરી, કેવા વ્યક્તિની અંદર હોવા જોઈએ તો કે સજ્જન વ્યક્તિઓની અંદર. એના પછીનું જોઈએ, તૃષા નદી પર જાય છે, સ્નાન કરે છે, કપડાં ધુએ છે અને પછી ફરે છે, બરાબર. તો જો વાક્યની અંદર ક્યાં ક્યાં અટક સ્થાન આવ્યું છે અને એ અટક સ્થાને આપણે શું મૂક્યું છે, કયું વિરામ ચિહ્ન મૂક્યું છે, તો કે અલ્પવિરામ મૂક્યું છે. તો હવે તમને ખ્યાલ આવે છે કે અલ્પવિરામ કેવી રીતે એ વાક્યની અંદર એનો પ્રયોગ કરી શકાય છે. એના પછીનું જોઈએ કે ઉમાશંકરની કવિતા મૌલિક, રસાન્વિત અને સરળ છે, બરાબર. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે વાક્યની અંદર ક્યાં કેવી રીતે અલ્પવિરામ છે મૂકાય છે. એના પછીનું જોઈએ તો કે પત્ર લેખનમાં પ્રતિ પછી, સંબોધન પછી અને અંતમાં વિદાય વચન પછી અલ્પવિરામ છે એ મૂકાય છે. ઉદાહરણ તરીકે આપણે સરનામું લખતા હોય ત્યારે પ્રતિ પછી અલ્પવિરામ, આચાર્યશ્રી પછી અલ્પવિરામ, પૂજ્ય બાપુજી પછી અલ્પવિરામ અને આપનો વિદ્યાર્થી પછી અલ્પવિરામ, બરાબર. તો આવી રીતે અલ્પવિરામ છે એ મૂકાતા હોય છે. ઘણીવાર તો પરીક્ષામાં જ્યારે પત્રલેખન પૂછાય છે ને ત્યારે વિદ્યાર્થીઓને અલ્પવિરામ ક્યાં મૂકવું છે એ પણ ખબર નથી રહેતી, અને સરનામું પણ એક લીટી ત્રાંસી હોય, એક આગળ હોય, એક પાછળ હોય, એવી રીતે નહીંતર એને વ્યવસ્થિત રીતે એક લાઇનમાં એ સરનામું છે એ લખવાનું હોય છે, અને અલ્પવિરામ છે કેવી રીતે વપરાતા હોય છે એનો પણ એને ખ્યાલ રાખવો પડે છે. મિત્રો, જો આ અલ્પવિરામ આડાવળા થઈ ગયા તો પણ તમારો માર્ક છે એ અડધો માર્ક છે એ પરીક્ષાની અંદર કપાતો હોય છે. એના પછીની વાત કરીએ તો સરનામું લખતી વખતે સરનામું પૂરું ન થાય ત્યાં સુધી ખંડ પ્રમાણે અલ્પવિરામ છે એ મૂકાય છે, બરાબર. જોઈએ ઉદાહરણ તરીકે તો કે તુષાર મહેતા કૌશલ્ય અલ્પવિરામ, પ્લોટ નંબર 106 અલ્પવિરામ, પલક રેસિડન્સ અલ્પવિરામ, ઉધના અલ્પવિરામ સુરત, અને ત્યાં આપણે પૂર્ણવિરામ મૂકીએ છીએ. તો આ રીતે વ્યવસ્થિત રીતે સરનામું છે એ લખાયેલું હોવું જોઈએ, અને ક્યાં ક્યાં અલ્પવિરામનો ઉપયોગ થયો છે એ ખાસ તમારે અહીંયા બોર્ડ ઉપર જોવાનું છે, જેથી કરીને આપણને ખબર પડે સરનામું લખતી વખતે કે અલ્પવિરામ છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે. એના પછીની વાત કરીએ તો કેટલાક વર્ણનાત્મક શબ્દો પછી આ ચિહ્ન મૂકાય છે. ઉદાહરણ તરીકે જેમ કે, એટલે કે, ટૂંકમાં, સારાંશ કે, મતલબ કે, ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, ખરેખર, અલબત્ત, સંક્ષેપમાં, બરાબર. તો આવા બધા શબ્દો આપણે મૂકતા હોઈએ છીએ, પણ આપણને એ શબ્દ લખ્યા પછી અલ્પવિરામ મૂકાય છે કે કેમ એ આપણને ખબર નથી પડતી, બરાબર. હવે આપણે આ જે શબ્દો આપ્યા છે એ શબ્દોને આપણે વ્યવસ્થિત રીતે વાક્યમાં કઈ રીતે એ વપરાયા હોય અને વાક્યમાં કેવી રીતે લખ્યા પછી અલ્પવિરામ મૂકાય છે એ પણ આપણે જરીક જોઈ લઈએ. ટૂંકમાં સત્યનો હંમેશા જય થાય છે. તો જો અહીંયા ટૂંકમાં, એના પછી આપણે અલ્પવિરામ મૂક્યું. એના પછી ખરેખર ગીરના જંગલમાં તો અડાબીડ વૃક્ષો છે. તો જો ખરેખર, ઉદાહરણ તરીકે તમે ગાયેલું ગીત, બરાબર. તો જો અહીંયા ઉદાહરણ તરીકે આપણે ગમે એને કહેતા હોય ને કે ભાઈ ઉદાહરણ તરીકે આ, ઉદાહરણ તરીકે તે, આપણે એવું કહેતા હોઈએ છીએ, બરાબર. મતલબ કે તેઓ આવવાના નથી. તો જો અહીંયા મતલબ કે પછી તરત જ અલ્પવિરામ મૂકી અને પછી આપણે વાક્યને આગળ વધારવાનું છે. સંક્ષેપમાં રાજવી પુરુષ, બરાબર. તો આ રીતે દાખલા તરીકે 3 ને 2 5 થાય, બરાબર. તો જો આ રીતે અલ્પવિરામ છે એ મૂકાતા હોય છે. એના પછી જોઈએ એટલે કે તેઓને ખ્યાલ આવી ગયો, બરાબર. એનો સારાંશ કે જોઈને ચાલવું જોઈએ. એના પછી જોઈએ જેમ કે રામ, રામે મર્યાદા પાળી હતી. તો જો રામ મર્યાદા પુરુષોત્તમ હતા તો કેવી રીતે વપરાય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અલ્પવિરામ. અલબત્ત તમારે પણ સાથે જવું જોઈએ. તો જો આવી રીતે આ બધા વાક્યો છે એ આપણે શું કરી શકીએ છીએ, વાક્યની અંદર પ્રયોજી શકીએ છીએ, અને અલ્પવિરામ છે એ કેવી રીતે વપરાય છે એનો મિત્ર આપણે ખ્યાલ મેળવ્યો. હવે એના પછી જોઈએ, એના પછી જોઈએ તો નીચેના શબ્દોની પહેલાં આ વિરામ ચિહ્ન મુકાય છે. જો નીચેના શબ્દો એટલે એની પહેલાં મુકાય છે. જ્યારે આપણે વાક્યની અંદર પ્રયોજતા હોઈએ ને મિત્રો, ત્યારે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે આ શબ્દ લખાણા પહેલાં આપણે અલ્પવિરામ મૂકી દેવું જોઈએ.
એનો આપણે વ્યવસ્થિત રીતે ખ્યાલ રાખવો જોઈએ. તો હવે એવા ક્યાં ક્યાં શબ્દો છે? તો કે કારણ કે, પણ, છતાં, કેમ કે, પરંતુ જેવા જે શબ્દો આવ્યા છે એ શબ્દોની પહેલાં મિત્રો હંમેશા આપણે અલ્પવિરામ મૂકવાનું છે. તો એમાં જોઈએ આપણે વાક્યમાં કેવી રીતે એ પ્રયોજાય છે. હવે વૃક્ષોના પાન ખરશે કારણ કે પાનખર ઋતુ છે. હે, શું છે? પાનખર ઋતુ આવી છે, બરાબર. તો હવે જો અહીંયા કારણ કે શબ્દ મૂક્યો છે આપણે, તો કારણ કે ની પહેલાં શું કર્યું છે આપણે? અલ્પવિરામ મૂક્યું છે. જો ખાસ ધ્યાને લેજો, એના પછીનું વાક્ય છે કે તેની સાથે જવું જોઈએ, કેમ કે તે નાનો છે. એના પછીનું વાક્ય, તેઓ આવ્યા હતા પણ અત્યારે દેખાતા નથી. તો જો અલ્પવિરામ ક્યાં ક્યાં મુકાય છે એ તમે બોર્ડ ઉપર જોતા જાજો. તેને બોલવું છે પરંતુ વારો આવતો નથી, બરાબર. આમાં ઘણા વિદ્યાર્થીઓને ક્લાસની અંદર ભણતા હોય ત્યારે જ્યારે એને કંઈક જવાબ દેવો હોય, છતાં ઘણા બધા એવા ઉત્સુક વિદ્યાર્થીઓ હોય છે ત્યારે અમુક વિદ્યાર્થીનો વારો છે એ આવતો નથી અને આપણો ટાસ્ક છે એ પૂર્ણ થઈ જતો હોય છે. તેને બોલવું છે પરંતુ તેનો વારો આવતો નથી. એના પછીનું જોઈએ કે બાપુએ હૈયા ધારણ આપી છતાં બા ઉદાસ હતી. તો આવી રીતે કારણ કે, પણ, છતાં, કેમ કે, પરંતુ જેવા શબ્દો છે એની પહેલાં હંમેશા અલ્પવિરામ મુકાય છે. એના પછીનું જોઈએ તો કે નીચેના કેવળ પ્રયોગી શબ્દો વાક્યની શરૂઆતમાં આવે ત્યારે આ ચિહ્ન મુકાય છે, બરાબર. એની અંદર જુઓ કેવા કેવા છે, તો કે હા, ના, કેમ, જી, કા, અરે, અહો, હાજી, બરાબર. તો આવા જે કેવા શબ્દો છે, કેવળ પ્રયોગી શબ્દો છે, એને વાક્યની અંદર કેવી રીતે પ્રયોજી શકાય છે એ પણ જોઈએ. ખાસ કરીને આવા છે ને એ નાટકની અંદર, આપણને ખબર છે ને કે નાટકની અંદર નાના નાના સંવાદો હોય ને એની અંદર આવા અલ્પવિરામો છે ખાસ કરીને મુકાતા હોય છે. જોઈએ, હા, સત્યના પ્રયોગો દરેકે વાંચવું જોઈએ. ના, મારે નથી આવવું. એ આપણે કહેતા હોય છે, ના, મારે નથી આવવું. જી, આપ કહો તે પ્રમાણે જ થશે. કેમ, તમને શું થયું છે? કા, કેમ લાગે છે? અરે, શું વાત કરો છો? ઓહો, ખૂબ સુંદર લાગો છો. હાજી, હું આવીશ, બરાબર. તો આ કેળવી પ્રયોગ છે, કેવળ પ્રયોગી જે શબ્દો છે એ વાક્યની અંદર કેવી રીતે પ્રયોજાય છે અને અલ્પવિરામ છે એ વાક્ય પ્રયોજાયા પછી, એ શબ્દ પ્રયોજાયા પછી આપણે તરત જ મૂકવું જોઈએ, બરાબર મિત્રો. તો તમને આ પૂર્ણવિરામ અને અલ્પવિરામ એ વાક્યની અંદર કેવી રીતે પ્રયોજાય છે અને ક્યાં ક્યાં એ અલ્પવિરામ અને પૂર્ણવિરામ મુકાય છે એનો તમને ખ્યાલ આવ્યો હશે મિત્રો. એના પછી હવે ત્રીજું વિરામ ચિહ્ન છે અર્ધવિરામ, બરાબર. હવે અર્ધવિરામ છે એ કેવી રીતે વાક્યની અંદર પ્રયોજાય છે એ આપણે ખાસ અહીંયા ધ્યાન દેવાનું છે મિત્રો. હવે વાક્યમાં જ્યાં અલ્પવિરામ કરતાં વધારે અને પૂર્ણવિરામ કરતાં ઓછું જ્યાં અટકવું પડે ત્યાં અર્ધવિરામ છે એ મુકાય છે. જો ખાસ ધ્યાન દેજો, વાક્યમાં જ્યાં અલ્પવિરામ કરતાં વધારે અને પૂર્ણવિરામ કરતાં ઓછું જ્યાં અટકવાનું હોય ત્યાં મિત્રો આપણે અર્ધવિરામ છે એ મૂકવાનું હોય છે. ઘણીવાર આપણે ભણાવતી વખતે વિદ્યાર્થી મિત્રોને કહેતા હોઈએ કે ભાઈ અર્ધવિરામ કરો, એટલે એ આપણી સામે જોઈ રહી છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને અર્ધવિરામ કેમ થાય છે એ ખબર નથી પડતી અને જ્યારે આપણે બોર્ડ ઉપર લખીએ છીએ ત્યારે ખબર પડે કે એ તો અમને ખબર જ હતી, બરાબર. એટલે એ કેવી રીતે વાક્યની અંદર પ્રયોજાય છે? તો સૌથી પહેલાં શબ્દોનો અર્થ આપતી વખતે શબ્દકોશમાં બે પર્યાયી શબ્દોને અલગ અલગ બતાવવા માટે અર્ધવિરામ છે એ મુકાય છે. જો અહીંયા બોર્ડ ઉપર જ તમે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ કે આશંકા, એક શબ્દ લખીએ કે આશંકા, તો શંકા, વહેમ, શક એવા વગેરે આપણે સમાનાર્થી શબ્દો છે એના લઈ શકીએ છીએ. તો જો એ સમાનાર્થી શબ્દો લખેલા છે એ સમાનાર્થી શબ્દોની અંદર જો વચ્ચે વચ્ચે અર્ધવિરામ કરેલા છે, જ્યારે આપણે લખીએ છીએ નોટની અંદર ત્યારે મિત્રો આપણે આ ભૂલ કરીએ છીએ, આપણે ત્યાં અલ્પવિરામ કરી નાખીએ છીએ, પણ નહીં, ત્યાં શું આવે છે? અર્ધવિરામ આવે છે. તેના પછી જોઈએ કીર્તિ શબ્દ છે, તો કીર્તિ શબ્દના સમાનાર્થી શબ્દ છે ખ્યાતિ, નામના, યશ વગેરે જેવા શબ્દો છે એના સમાનાર્થી શબ્દો છે. પછી રવિ, આપણને ખબર છે, ભાનુ, ભાસ્કર, સૂર્ય, ઘણા બધા એના સમાનાર્થી શબ્દો છે. તો દરેક સમાનાર્થી પછી અર્ધવિરામ છે એ મુકાય છે. તેના પછી વાત કરીએ કે વાક્યમાંના વિધાનોને અલગ પાડવા, સહભાગી વાક્યો ભારપૂર્વક રજૂ કરવા,
કે વાક્યો વચ્ચે જ્યારે સંયોજન ન વાપરવું હોય, બરાબર, જો સંયોજક ન વાપરવું હોય ત્યારે એ અર્ધવિરામ છે એ મૂકાતું હોય છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો જેવી મીટિંગ શરૂ થઈ ત્યાં જ કેટલાક પાણી પીવા ગયા, તો જો અહીંયા આપણે અર્ધવિરામ કર્યું છે, કેમ કે વાક્ય છે એની અંદર કેવી રીતે પ્રયોજાય છે એ જ આપણે ઉદાહરણ દ્વારા જોવાનું છે. કેટલાક ચા પીવા ગયા, અર્ધવિરામ. કોઈક ગયેલાને બોલાવવા ગયા, અર્ધવિરામ. બિચારા વક્તાએ મંચ પર તપ કર્યું, બરાબર. તો જો વાક્યની અંદર કેવી રીતે અર્ધવિરામ છે એ મૂકાય છે, અને છેલ્લે આપણને ખબર છે કે એ આપણે શું મૂકીએ છીએ, પૂર્ણવિરામ મૂકીએ છીએ. જ્યાં વાક્ય કે ભાવ છે એ પૂર્ણ થતો હોય ત્યાં આપણે પૂર્ણવિરામ કરીએ છીએ, પણ જો હજી વાક્ય અધૂરા હોય, આખો જે ભાવ કહેવાનો છે એ અધૂરો હોય, તો વચ્ચે શું આવે છે, અર્ધવિરામ મૂકાય છે. તેના પછી જોઈએ કે ઉમાશંકર જોશી ચર્ચામાં ભલે ભાગ ન લઈ શક્યા, તેમના જેવા વિદ્યા અને સંસ્કારના ઉચ્ચાશયી પુરુષે વિષયનું મહત્વ તો સ્વીકાર્યું છે, બરાબર. તો આવી રીતે એ વપરાય છે. એના પછી જોઈએ કે સહભાગી કાવ્ય પંક્તિઓની વચ્ચે આ ચિહ્ન મુકાય છે. જો સહભાગી કાવ્ય પંક્તિઓ છે એની વચ્ચે પણ આ શબ્દ છે, અર્ધવિરામ છે એ મુકાય છે, બરાબર. ઉદાહરણ દ્વારા જ આપણે જોઈ લઈએ, બરાબર. નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે સવાર છે. તો જો અહીંયા અલ્પવિરામ કેવી રીતે વપરાય છે એ પણ તમને ખ્યાલ આવે છે મિત્રો. અને જ્યાં પંક્તિ પૂર્ણ, હજી પહેલી પંક્તિ છે પૂર્ણ નથી થઈ, હજી એ બીજી પંક્તિ છે એ કહેવાની છે, એટલે જે ભાવ છે એ હજી પૂર્ણ નથી થયો, એટલે નહીં નાથ, નહીં નાથ, જાણો, ન જાણો કે સવાર છે. આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે, બરાબર. તો અર્ધવિરામ છે કેવી રીતે વપરાય છે. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. તો જો આ પંક્તિની અંદર અર્ધવિરામ છે મિત્રો કેવી રીતે વપરાય છે એનો પણ તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવ્યો છે. તો આપણે આ ત્રીજો જે વિરામ ચિહ્ન છે એ અર્ધવિરામ હતું. તેના પછી ચોથું છે પ્રશ્ન વિરામ કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે ખબર છે કે આપણે સ્વાભાવિક રીતે કોઈ વાર્તાલાપ કરતા હોઈએ મિત્રો, તો એની અંદર પણ આપણે અનાયાસે કોઈ પ્રશ્ન છે એ પૂછી નાખતા હોઈએ છીએ. ક્યાં, કેવી રીતે, કેમ, શું, શા માટે, એવા ઘણા બધા પ્રશ્ન દ્વારા, એ પ્રશ્નસૂચક જે શબ્દો છે એના દ્વારા આપણે પ્રશ્નાર્થ છે એ પૂછતા હોઈએ છીએ, બરાબર. તો હવે એ વાક્યમાં કેવી રીતે પ્રયોજાય છે અને પ્રશ્નાર્થ છે કેવી રીતે, ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઉતાવળની અંદર પ્રશ્નાર્થ વાક્ય હોય છતાં પણ ત્યાં પૂર્ણવિરામ કરી બેસે છે અને એ પ્રશ્નાર્થનું ચિહ્ન કરવાનું ભૂલી જતા હોય છે. તો વાક્યમાં પ્રશ્નનો ભાવ રહેલો હોય ત્યારે છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે, બરાબર. તો ક્યાં મુકાય છે, વાક્યના છેડે મુકાય છે. હવે ઉદાહરણ તરીકે જ આપણે બધી સમજૂતી મેળવી લઈએ, એટલે બોર્ડ ઉપર જ તમે ધ્યાન રાખજો, બરાબર. તમે આજે મારા ઘેર આવશો તો જો પ્રશ્નાર્થ ચિહ્ન, સુરતમાં તમે શું શું જોયું, બરાબર, તો પ્રશ્નાર્થ. પિતાજી ક્યારે આવશે તો પ્રશ્નાર્થ. મિશ્ર વાક્યના મુખ્ય વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય તે પણ છેડે પ્રશ્નાર્થ મુકાય છે, બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ. મને ક્યાં ખબર હતી કે તમે આ વાત નહીં માનો, તો જો એ પણ વાક્યના છેડે પ્રશ્નાર્થ છે એનો ઉપયોગ થયો છે. મનોહરે પૂછ્યું તમે કાલે ક્યાં ગયા હતા, તો વાક્યના છેડે પ્રશ્નાર્થ. લખાણમાં શંકા કે અનિશ્ચિતતા દર્શાવવા માટે, કૌંસમાં શંકાનું જે સ્થાન હોય તે શબ્દ પછી આ ચિહ્ન છે એ મુકાય છે. ઘણીવાર આપણે એવા વાક્યો પણ પ્રયોજતા હોઈએ છીએ, એ ઉદાહરણ દ્વારા જ આપણે સમજી લઈએ કે એ શંકાનું જે સ્થાન છે કેવી રીતે હોય. તો કે પ્રેમાનંદના નાટકો ઉત્તમ કક્ષાના છે, જો આપણે આશ્ચર્ય વ્યક્ત કરતા હોઈએ શરૂઆતમાં પ્રેમાનંદના, અને પછી આપણે કહે નાટકો ઉત્તમ કક્ષાના છે, તો વાક્યના છેડે પણ પ્રશ્નાર્થ આવશે. અને પ્રેમાનંદના એમ કહીએ છીએ તો એ એક શંકા વ્યક્ત કરી છે આપણે, એક અનિશ્ચિતતા છે, તો ત્યાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ મુકાય છે મિત્રો. એના પછી જોઈએ કે મેં સરસ્વતી ચંદ્ર પિક્ચર મુંબઈમાં જોયું. જો થોડીક વાર આપણે અટકીએ છીએ ને પછી મુંબઈમાં જોયું,
તો પ્રશ્નાર્થ ચિહ્ન છે, અને જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આપણે કૌંસની અંદર કરેલો છે. શા માટે કૌંસની અંદર કર્યો છે? તો કે એ શંકાનું અનિશ્ચિતતાનું સ્થાન છે એ દર્શાવે છે. બરાબર, મારી વય ત્યારે 15 વર્ષની હશે. બરાબર, એટલે એ રીતે આપણે વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન છે એ પ્રયોજી શકીએ છીએ. પછી વિવેક દર્શાવવા માટે કેટલાક વાક્યોને અંતે આ ચિહ્ન મુકાય છે. તમારું પુસ્તક મને આપશો તો જો પ્રશ્નાર્થ છે, આપણે વિવેક સાથે, કેમ કે વાક્યની અંદર વિવેક દર્શાવ્યો છે મિત્રો. તમે પાણી પીશો, બરાબર, તો જો તમે પ્રશ્નાર્થ છે એ વાક્યની અંદર કેવી રીતે પ્રયોજાય છે? જ્યારે એની અંદર વિવેક દર્શાવવામાં આવ્યો હોય. કટાક્ષ સૂચવવા માટે પણ પ્રશ્નાર્થનો ઉપયોગ થાય છે. જોઈ લઈએ ઉદાહરણ દ્વારા. તમે આફ્રિકાથી અત્યારે આવી ગયા, જો એક કટાક્ષ છે. તમારો દીકરો બહુ ડાયો નહીં? જો અહીંયા પહેલાં આપણે એને શું એના વખાણ કરીએ છીએ આપણે, અને પછી આપણે કટાક્ષમાં કહીએ છીએ અંતમાં. બરાબર, તો કેવી રીતે પ્રશ્નાર્થ ચિહ્ન છે મિત્રો એ વાક્યની અંદર પ્રયોજાય છે? તો આ જેટલા મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરી છે એ મુદ્દા તમારે ખ્યાલમાં રાખવાના છે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ વાક્યની અંદર કેવી રીતે પ્રયોજાય છે. એના પછીના વિરામ ચિહ્નની વાત કરીએ તો ગુરુવિરામ. હવે ગુરુવિરામ આપણને ખબર છે કે એ આપણે જ્યારે બારાક્ષરીની અંદર જ્યારે અંતિમ અક્ષર જ્યારે લખીએ છીએ, વિસર્ગ કરીએ છીએ, તો એ વિસર્ગના રૂપમાં પણ વપરાય છે મિત્રો. આ પણ તમારે ખ્યાલ રાખવાનો છે. જેને આપણે ગુરુવિરામ કહીએ છીએ, ખાસ કરીને સંસ્કૃત ભાષાની અંદર પણ આ વપરાય છે, જે આપણે હના ઉચ્ચારણ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા વિરામ ચિહ્ન છે એ કેવી રીતે વાક્યની અંદર પ્રયોજાય છે, એટલે એ વિરામ ચિહ્નને અહીંયા આપણે ગુરુવિરામ કહીએ છીએ. જો અહીંયા ગુરુવિરામની સામે તે ગુરુવિરામ કેવું હોય છે, એનું ચિહ્ન કેવું હોય છે, એ તમને કૌંસની અંદર આપેલું જ છે. એટલે અર્ધવિરામથી કંઈક વિશેષ સમય અટકવાનું હોય ત્યારે આ ચિહ્ન છે એ મુકાય છે. નાટકના પાત્રના નામ પછી એની એ ઉક્તિ ચાલુ થાય એ પહેલાં ગુરુવિરામ મુકાય છે. સંવાદમાં પણ ઉક્તિ પહેલાં મુકાય છે. બરાબર, જો દરેક સંવાદ, આપણે ખબર છે ને કે અંગ્રેજીની અંદર પણ ઘણા બધા એવા સંવાદો હોય, કોઈ પણ નાટક હોય એની અંદર પણ ઘણા બધા સંવાદો હોય, તો આ સંવાદોની અંદર કેવી રીતે ગુરુવિરામ છે એ વપરાય છે, તો એ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. રામ ભાઈ લક્ષ્મણ ધીરજ રાખ. જો અહીંયા રામ કહે છે એટલે ગુરુવિરામ, અને કહે છે પોતાના ભાઈને કે ભાઈ લક્ષ્મણ ધીરજ રાખ. શિવાજી, હું તો ગુરુજીની પાસે જાઉં છું. તો જો અહીંયા એક સંવાદ ચાલે છે, સંવાદની અંદર બે પાત્રો જે છે એ કેવી રીતે વાત કરી રહ્યા છે, અને ત્યાં જે વ્યક્તિ બોલે છે એના બોલ્યા પછી તરત જ ગુરુવિરામ છે એ મુકાય છે. બરાબર, કોઈ વસ્તુ પદાર્થની યાદી આપવી હોય, ગણતરી કરવી હોય, કે વર્ણન છે એ કરવું હોય, ત્યારે આ ચિહ્ન છે એ મુકાય છે. ઉદાહરણ તરીકે એ પણ આપણે જોઈ લઈએ. પદાર્થના સ્વરૂપો 3 છે. ક્યાં ક્યાં? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. તો જો અહીંયા પદાર્થના સ્વરૂપો 3 છે એમ આપણે કહીએ તો ત્યાં ગુરુવિરામ આવે, અને પછી આપણે કહીએ કે ઘન, પ્રવાહી અને વાયુ. તો જો એમાં સાથે સાથે આપણે પહેલાં અલ્પવિરામ ભણી ગયા, તો એ અલ્પવિરામ કેવી રીતે આવે છે એ પણ આપણે અહીંયા ધ્યાને લેશું મિત્રો. બરાબર, એના પછી જોઈએ તો કે વેદ 4 છે, અને પછી તરત ગુરુવિરામ. અને આપણે ખબર છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો જે વેદોના નામ છે ત્યાં પણ આપણે શું કર્યું છે? તો કે અલ્પવિરામ વચ્ચે મૂકતા ગયા છીએ. બરાબર, પણ અહીંયા ખાસ આપણે શેના વિશે ભણી રહ્યા છીએ? તો કે ગુરુવિરામ. તો ગુરુવિરામ કેવી રીતે વપરાય છે મિત્રો એ પણ તમે ખ્યાલી લેજો. મારી એક જ વિનંતી છે, તમે મારી પાસે આવી જાઓ, પ્રભુ ભજન કરો અને આરામથી જીવો. બરાબર, તો હવે તમને ખ્યાલ આવ્યો કે ગુરુવિરામ છે કેવી રીતે વપરાય છે. બરાબર, ગુરુવિરામના વધારે આપણે ઉદાહરણ જોઈએ તો એની અંદર ગુરુવિરામ છે કેવી રીતે વપરાય છે? તો કે અવતરણ પહેલાં પ્રસ્તાવના રૂપે વાક્ય ખંડ હોય ત્યારે વચ્ચે આ ચિહ્ન છે એ પ્રયોજાય છે. વિષયની પ્રસ્તાવના કરવાની હોય ત્યારે આ ચિહ્ન છે એનો ઉપયોગ થાય છે. આપણે મુખ્ય મુદ્દાની જ વાત કરીએ છીએ અહીંયા કે કેવી રીતે એ પ્રયોજાય છે. બરાબર, કોઈ વાક્યમાં એક વિધાન, જો મિત્રો કોઈ એક વાક્યમાં એક વિધાન થયું હોય અને તેમાં વધારારૂપ કે તેના ટેકામાં બીજું વિધાન છે એ કહેવું હોય ત્યારે ગુરુવિરામ છે એ મુકાતું હોય છે. એક વાક્યખંડને બીજા નામના પર્યાય રૂપે દર્શાવવા માટે પણ ગુરુવિરામ મુકાય છે. માનવતાનું અણમોલ મોતી, જો ગુરુવિરામ રવિશંકર મહારાજ.
સૌની પ્રિય ઋતુ તો કે વર્ષા ઋતુ. એના પછી મૂળ ક્રમાંક અને પેટા ક્રમાંક અલગ દર્શાવવા માટે પણ આ ચિહ્ન છે એ વપરાય છે. જો મૂળ ક્રમાંક અને પેટા ક્રમાંક બરાબર, તો આપણે ખ્યાલ આવ્યો હવે કે સૌથી પહેલાં આપણે શેની વાત કરીએ વિરામ ચિહ્નોની અંદર, તો કે પૂર્ણવિરામ, પૂર્ણવિરામ પછી અલ્પવિરામ, અલ્પવિરામ પછી અર્ધવિરામ, અર્ધવિરામ પછી પ્રશ્નાર્થ ચિહ્ન, અને છેલ્લે આપણે શેના વિશે વાત કરી તો કે ગુરુ વિરામ છે. બરાબર મિત્રો, બરાબર. હવે પછી આપણે આગળનો પ્રકાર